हेलो एवरीवन, नेक्स्ट एक्जाम्पल आपणे जोईए तो जेमां तमने कीधुं छे कि क्यू बराबर 0.24 होय तो वाय एटले के पॉलीग्रेशन शोधो। तो हवे तमारी पासे जस्ट शुं छे, क्यू छे, तो क्यू उपरथी कॉलिग्रेशन नो आंक कई रीते मळे? तो के क्यू उपरथी के गोतो अने कॉलिग्रेशन आंक नुं सूत्र शुं छे? तो के कॉलिग्रेशन नो आंक y बराबर 1 माइनस अंडर रूट के अपोन 1 प्लस अंडर रूट के, बराबर। तो सौथी पहेला आपणे के गोतीए, के माटे शुं छे, के नुं सूत्र शुं छे? तो के क्यू बराबर 1 माइनस के ना छेदमां 1 प्लस के। तो हवे 1 माइनस के केटलो छे? छे तमारी पासे के? हा के ना? तमारी पासे के नथी, पण आपणने खबर जो सूत्र छे गुणात्मक संबंधनुं, क्यू क्यू वाळुं, के ए बी इंटू अल्फा बीटा माइनस ए बीटा इंटू अल्फा बीटा अंशमां माइनस ने छेदमां प्लस। આ સૂત્રને તમારે આમ ના લખવું હોય તો તમે આમ લખી શકો છો કે 1 માઇનસ કે ને 1 પ્લસ કે, જ્યાં કે બરાબર શું છે? એ બીટા અને આલ્ફા બીટા, આલ્ફા બી બીટા ના છેદમાં એ બી અને છેદમાં આલ્ફા બીટા, બરાબર। આવી રીતના પણ તમે કે ને લખી શકો છો, માટે અહીંયા એવું નોંધવામાં આવ્યું છે કે કે નું સૂત્ર તમે આમ લખી શકો, કે બરાબર 1 માઇનસ ક્યુ ના છેદમાં 1 પ્લસ ક્યુ, ક્લિયર। તેથી માટે આપણે કે નું સૂત્ર યુઝ કરશું પહેલા, તો કે કે બરાબર 1 માઇનસ ક્યુ ના છેદમાં 1 પ્લસ ક્યુ। તો 1 માઇનસ ક્યુ ની વેલ્યુ આપી છે તમને 0.24 અને 1 પ્લસ 0.24, સાદુરૂપ આપતા ફાઇનલ કે નો આન્સર મળે છે તમને 0.61, ડન। હવે આપણી જે સૂત્ર છે એ કયું સૂત્ર છે કોલિગ્રેશન આંકનું? તો કે વાય બરાબર 1 માઇનસ અંડર રૂટ કે, તો કે 1 માઇનસ કે ની વેલ્યુ કેટલી આવી? 0.61 ના છેદમાં 1 પ્લસ અંડર રૂટ 0.61, ડન। તો અંડર રૂટ ને અગર તમે દૂર કરો તો 1 માઇનસ 0.78 અને છેદમાં શું આવે? 1 પ્લસ 0.78। તો ફાઇનલ આન્સર કે ની વેલ્યુ મળે 0.,  કોલિગ્રેશન નો આંક વાય મળે 0.12, ડન। હવે નેક્સ્ટ વન એક્ઝામ્પલ જો, આ એક્ઝામ્પલ નેક્સ્ટ વન એક્ઝામ્પલ જે છે એ તમને આપ્યું છે, એ તમને આપ્યો છે કે એ બરાબર 100 હોય, બી 75 હોય, એ બી 50 હોય, એન 250 હોય, તો એ બી વચ્ચે આલ્ફા બીટા વચ્ચે અને એ બીટા વચ્ચે આલ્ફા અને બીટા વચ્ચે સોરી આલ્ફા અને બી વચ્ચે ગુણાત્મક સંબંધનો પ્રકાર નક્કી કરો। તો આ જે ડિટેલ આપી છે એ ડિટેલ ઉપરથી આપણે પહેલા તો સૌ પ્રથમ જે બાકીની ડિટેલ છે એટલે આપણું જે કોષ્ટક છે એ કોષ્ટકને આની મદદથી શું કરી લઈએ? પૂરું કરી લઈએ। તો સૌથી પહેલા શું કરીએ? કોષ્ટક ગાળીએ। તો કે ગુણધર્મ તમારી પાસે અવેલેબલ છે એ આલ્ફા અને કુલ, બી બીટા અને કુલ, જેમાં અહીંયા શું રહેશે? એ બી ની વેલ્યુ, આ શું હશે? એ બીટાની વેલ્યુ, અહીંયા રહેશે એની વેલ્યુ, આલ્ફા બી ની વેલ્યુ, આલ્ફા બીટાની વેલ્યુ અને આલ્ફા અહીંયા કુલની અંદર, તો કે અહીંયા બી રહેશે અને અહીંયા રહેશે બીટા અને અહીંયા રહેશે એન, હે। તો હવે જે જે વસ્તુ તમારી પાસે અવેલેબલ છે સૌથી પહેલા એને મૂકીએ। તમને શું કીધું? એ કેટલા છે? 100 કીધા છે, બી કેટલા છે? 75 કીધા છે, એ બી ની વેલ્યુ કેટલી આપી છે તમને? 50 આપી છે અને એન આપ્યા છે 250। તો 100 માંથી 50 છે તો અહીંયા કેટલા બચશે? 50, 250 માંથી 100 જશે તો અહીંયા આવશે 150, ડન। 75 માંથી 50 જશે તો અહીંયા આવશે 25, 150 માંથી 25 જાય તો કેટલા વધશે? 125, 125 પ્લસ 125 પ્લસ 50 બંનેનો ટોટલ કરો તો કેટલા આવશે? 175 થઈ ગયા, અહીંયા 250, અહીંયા 250। તો આપેલી માહિતી ઉપરથી આપણે શું કર્યું? તો કે માહિતીના કોષ્ટકમાં દર્શાવી દીધી। હવે તમને જે રિલેશન પૂછ્યું છે એ પહેલા નંબરનું રિલેશન છે, એ અને બી વચ્ચેનો સંબંધ, ઇટ મીન્સ ગુણાત્મક સંબંધ બંને વચ્ચે કેવા પ્રકારનો છે, ધન છે, ઋણ છે કે અભાવ છે? તો એ અને બી નો જોઈએ, તો જ્યાં સંબંધની તપાસ કરવામાં આવે તો ત્યાં એનો મતલબ શું? ત્યાં પેલી અપેક્ષિત અને નિરીક્ષિત આવૃત્તિનો પ્રશ્ન ઉદ્ભવે।
तो निरीक्षित आवृत्ति એટલે શું? તો કે નિરીક્ષિત એટલે આ જે તમને આપેલી હોય એને કેવી કહેવાય? નિરીક્ષિત આવૃત્તિ કહેવાય. તો આગળ વધીએ તો અપેક્ષિત આવૃત્તિ એ બી ની અપેક્ષિત આવૃત્તિ અગર આપણે જોતી હોય તો એ કેમ મળે? એ અને બી નું મલ્ટીપ્લિકેશન ને છેદમાં એન. એ કેટલા છે તમારી પાસે? સો છે. બી કેટલા છે? તો કે 75 છે. અને એન કેટલા છે? 250. તો આ આન્સર આવ્યો 30. એ બી ની વેલ્યુ તમને જે આપેલી છે એ કેટલી આપેલી છે? 50. રાઈટ. તો એનો મતલબ આ વેલ્યુ, આપેલી વેલ્યુ જે છે એ આપેલી વેલ્યુ કેવી થઈ? વધારે થઈ. અને એમાં ના સમજ પડે તો બે ને આવી રીતના પેલા લખીને રાખી દેવાનું, અપેક્ષિત અને નિરીક્ષિત આવૃત્તિનું. બરાબર. અહીંયા 50 છે, અહીંયા કેટલા છે? 30. એટલે આ નાનું છે અને કોણી વાગી એટલે આ વેલ્યુ નાની થઈ, આ વેલ્યુ મોટી. બરાબર. અને એ બી મોટા હોય તો એને શું કહેવાય? ધન ગુણાત્મક સંબંધ. સમજાય છે? નેક્સ્ટ આગળ જોઈએ, જેની અંદર તમને હું કીધું છે સેકન્ડ વન ની અંદર કે આલ્ફા અને બીટા વચ્ચેનો સંબંધ. તો આલ્ફાની વેલ્યુ અને બીટાની વેલ્યુ, તો પેલા એની આલ્ફા અને બીટાની પહેલી આપણે જે વેલ્યુ છે એને પહેલા ફાઇન્ડ આઉટ કરીએ. બરાબર. તો આલ્ફા અને બીટાની અંદર જોઈએ તો કઈ કઈ રીતના મળશે? આલ્ફા મલ્ટીપ્લિકેશનમાં બીટાના છેદમાં એન. તો આલ્ફાની વેલ્યુ કેટલી છે તમારી પાસે? 150. બીટાની વેલ્યુ કેટલી છે? 175. મલ્ટીપ્લિકેશનમાં 250. તો આ આન્સર કેટલો આવ્યો? 150. ડન. હવે એ બંનેની જે આપેલી વેલ્યુ કોષ્ટકમાં તમને જે છે એ વેલ્યુ કેટલી છે તમારી પાસે? આલ્ફા અને બીટાની વેલ્યુ તમને મળી છે 125. ના સમજ પડે તો આપણે કઈ વાત થઈ? લખો પહેલી આવી રીતના આલ્ફા બીટા, સ્પેસ રાખો, વચ્ચે લેસ ધેન ગ્રેટર ધેન કંઈ જ નહીં કરવાનું. હવે અહીંયા કેટલા છે? આપેલી વેલ્યુ 125. આ કેટલી મળી તમને? 150. એનો મતલબ આ મોટી છે, આને કોણી વાગી? તો એનો મતલબ શું થયું? આના વચ્ચે કેવો સંબંધ છે? ઋણ. સોરી, આનું મલ્ટીપ્લિકેશન ડિવિઝન કરતા 150 ને 105 આવે છે. માટે આલ્ફા બીટા ગ્રેટર ધેન આલ્ફા બીટાની જે વેલ્યુ તમને આપી છે એ, તો બંને વચ્ચે કેવો સંબંધ થયો? ધન. આ સાઈડનું મોટું હોય, બરાબર, આ વાળી આવૃત્તિ મોટી હોય તો એમના વચ્ચે ધન સંબંધ છે એવું કહેવાય. થર્ડ વન તમને આપ્યું છે જેની અંદર એવું તમને કીધું છે એ અને બીટા વચ્ચેનો સંબંધ. તો એ અને બીટાની તમને નિરીક્ષિત આવૃત્તિ એટલે કે કોષ્ટકમાં આપેલી આવૃત્તિ કેટલી છે? એ અને બીટાની, તો એ અને બીટાની કોષ્ટકવાળી આવૃત્તિ 50 છે. હવે એની અપેક્ષિત આવૃત્તિ શોધીએ. અપેક્ષિત આવૃત્તિ તમને મળશે એ મલ્ટીપ્લિકેશનમાં બીટા છેદમાં એન. એ કેટલા છે તમારી પાસે? તો કે 100 છે. બીટા કેટલા છે તમારી પાસે? 175 છે. ડિવિઝનમાં 250. મલ્ટીપ્લિકેશન ડિવિઝન કરતા આન્સર મળે છે તમને 70. એનો મતલબ આના વચ્ચે કેવો સંબંધ થયો? હવે જો આ અનિરીક્ષિત અને આ આવૃત્તિ કેવી થઈ? અપેક્ષિત. તો આ નિરીક્ષિત આવૃત્તિ એટલે કોષ્ટકમાં કેટલા છે? 50. અપેક્ષિત આવૃત્તિ કેટલી મળી તમને? 70. તો એનો મતલબ કે આને કોણી વેગી? નિરીક્ષિત આવૃત્તિને કોણી વેગી? અપેક્ષિત આવૃત્તિ મોટી છે. અને અપેક્ષિત આવૃત્તિ મોટી હોય તો એમના વચ્ચે ઋણ ગુણાત્મક સંબંધ છે તેમ કહેવાય. કેવો સંબંધ છે? ઋણ ગુણાત્મક સંબંધ. ડન. નેક્સ્ટ નંબર 4 નંબરનો પોઈન્ટ તમને હું કીધું છે કે આલ્ફા અને બી વચ્ચે, આલ્ફા અને બી વચ્ચેનો સંબંધ. આલ્ફા અને બી ની નિરીક્ષિત આવૃત્તિ કેટલી છે? તો કે ફક્ત 25 છે. હવે એની અપેક્ષિત આવૃત્તિ શોધીએ.
अल्फा ने अपेक्षित आवृत्ति केम मळशे, अल्फा ने बीटा नो मल्टीप्लिकेशन करवाथी छेदमां एन करवाथी अल्फा नी वेल्यू केटली तमारी पासे छे 150 छे, बीटा बी नी वेल्यू केटली छे फक्त 75 छे छेदमां 25, तो डिविजन करता आंसर केटलो आवे छे 45। अपेक्षित अने निरीक्षित आवृत्ति ने कम्पेरिजन करिए तो अहीं केटला छे 25, आ वाली वेल्यू केटली छे 45। तो फरी एक वार आने कोणी वेगी, कोने निरीक्षित आवृत्ति ने कोणी वेगी, अपेक्षित आवृत्ति मोटी थई गई, अने अपेक्षित आवृत्ति मोटी थाय एटले एमना वच्चे केवो संबंध कहेवाय, ऋण गुणात्मक संबंध। डन। तो आ ऊपरथी आपणे एवुं कही शकीए के अल्फा बीटा जे छे एना वच्चे धन संबंध छे, ए अने बीटा वच्चे ऋण, अल्फा अने बी वच्चे पण ऋण संबंध छे, ए अने बी वच्चे धन संबंध छे, बराबर। आ बधी माहिती जे छे एनो आपणे जे संबंध गोतवानुं कीधुं हतुं ए अहींया शोधाय गयो, बराबर। स्टूडेंट आपणो जे एक्झाम्पल छे एमां तमने ओ रकममां एवुं कीधुं छे के प्रमाणनी रीत नीचेना गुणधर्मो वच्चेना संबंधनो प्रकार जणावो। प्रमाણની રીતનો યુઝ કરવાનો છે, સંબંધ એ બી, એ બીટા, આલ્ફા બી અને આલ્ફા બીટા વચ્ચે, જેમાં તમને એન એ બી અને એ બી ની વેલ્યુ આપેલી છે। તો સૌથી પહેલા કોઈ પણ એક્ઝામ્પલ જે આવો હોય તો આપણે વાત થઈ હતી, સૌથી પહેલા કામ શું રહેશે તો કે એને 2/2 કન્ટીજન્સી ટેબલની અંદર કન્વર્ટ કરવું। કન્વર્ટ કરવાથી તમને શું મળશે, બાકીની જે ખૂટતી માહિતી છે એ મળશે, બરાબર। તો સૌથી પહેલા ટેબલ લખીએ, गुणधर्म ए अल्फा कुल बी बीटा कुल, जो एवं जरूरी नहीं कि तमे एनी वेल्यू अहींया ज लखो, अहींया नीचे लखवू होय तो पण थाशे, आपणे आनी पहले ही क्लास में एक बार डिस्कस थई गयुं छे, बराबर। पण हाँ, तमारथी भूल ना थाय ए ध्यान राखवानुं, केम के आपणने एवी प्रेक्टिस थई गई, अहींया वेल्यू ए आवे, अहींया अल्फा आवे, अहींया बी आवे, अहींया बीटा आवे, माटे ए बी, ए बीटा, ए अल्फा बी, अल्फा बीटा अने अल्फा बी, बीटा अने एन। तो सौथी पहला आपने एन केटला आप्या छे, 600 आप्या छे, त्यार बाद ए नी वेल्यू आपी छे 240 नी आपी छे, बी नी वेल्यू आपी छे 480 અને એ બી આપ્યા છે 180। તો હવે બાકીની વેલ્યુ પ્લસ ઓર માઇનસ કરવાથી આપણને ખ્યાલ છે મળે છે, રાઈટ। તો સૌથી પહેલા આ જે છે શું, તો કે 600 માંથી 480 ને બાદ કરતા આપણને આન્સર કેટલો મળે છે, 120। 600 માંથી 240 બાદ કરો તો આન્સર કેટલો મળે, 360। ડન। હવે 240 માંથી 180 બાદ કરો તો આન્સર કેટલો આવશે, 60। 120 માંથી 60 ને બાદ કરો, 120 માંથી 60 ને બાદ કરો તો આન્સર રહેશે 60। 360 માંથી 60 ને બાદ કરો તો આન્સર આવશે 300। ચલો બાકીની વેલ્યુ મળી ગઈ, પ્રમાણની રીત છે એટલે સાવ સિમ્પલ જ રીત છે, આપણને ખબર જ છે। તો સૌથી પહેલી વેલ્યુ કઈ ગોતવાની કીધી હતી, એ અને બી વચ્ચે પ્રમાણની રીત દ્વારા સંબંધ મેળવવાનું કીધું, જો અહીંયા પ્રમાણની રીતે ચોખ્ખું કહી જ દીધું છે તો તમે અહીંયા પ્રમાણની રીતનો જ યુઝ કરી શકો છો, બરાબર। તો હવે સૌથી પહેલા એ બી પ્રમાણની રીત કઈ રીતના હોય, તો કે એ બીના છેદમાં અહીંયા જે છેલ્લે હોય એટલે કે બી, અને એ બીટાના છેદમાં બીટા, બરાબર। આ પ્રમાણની રીતનું સૂત્ર છે, મારું ઘરનું બનાવેલું કંઈ જ નથી, એ બી અને એ બીટા જે છે એમની કમ્પેરિઝન અહીંયા કરવાની રહેશે, કારણ કે એ અને બી વચ્ચેનો સંબંધ કીધો છે માટે, બરાબર। તો એ બી કેટલા છે આપણી પાસે, 180, બી એ બી 180, બી કેટલા છે 480, તો એની સામે એ બીટા કેટલા છે આપણી પાસે, તો કે 60, અને બીટા કેટલા છે 120, તો અહીંયા આન્સર આવશે 0.375, અહીંયા આન્સર આવશે 0.50,
આમાંથી આ બંને જે વેલ્યુ છે ઈ વેલ્યુ માંથી નાની વેલ્યુ કઈ કે મોટી વેલ્યુ કઈ ઈ જોવાની. તો કે આ વેલ્યુ છે ઈ નાની છે કે મોટી, તો કે નાની છે. એનો મતલબ આ વેલ્યુ ને કોણી વાગી, કોને કોણી વાગી, એ બી ના છેદમાં બી ને કોણી વાગી, તો એ બી ના છેદમાં બી લેસ ધેન એ બીટા ના છેદમાં બીટા. ડન. તો બંને વચ્ચે કેવો સંબંધ છે, ઋણ ગુણાત્મક સંબંધ છે. ડાબી બાજુની વેલ્યુ જે હંમેશા નાની થશે, ગોખણપટ્ટી એક કરાવું છું, તો એ હંમેશા કેવું હશે, ઋણ જ હશે. બરાબર. આમ લખવું અથવા આમ ના લખવું હોય તો તમે આમ લખી શકો. સેકન્ડ વન તમને શું કીધું છે, એ અને બીટાની વેલ્યુ ગોતો, એ અને બીટા વચ્ચેનો સંબંધ મેળવો, તો એ અને બીટા. તો આવી રીતના જ કરીએ, એ બીટા જે અહીંયા આપ્યું હોય એક તો એ જ આવશે, અને જે છેલ્લે હોય એ છેદમાં આવશે. બરાબર. એ બીટાની વેલ્યુ કેટલી છે તમારી પાસે, 60, અને બીટાની વેલ્યુ કેટલી છે, તો કે 20. તો કે ડિવિઝન કરતા કેટલો આવ્યો આન્સર, 0.50. હવે એ બીટાની સાથે એ બી ને આરે જો એ બીટા હતા, તો એ બીટા હોય તો તેની સાથે શું હોય, બટ ઓબ્વિયસ છે એ બી હોય. બરાબર. એ બી, એ બી ની વેલ્યુ કેટલી છે તમારી પાસે, 180, અને ફક્ત બી ની વેલ્યુ કેટલી છે, 480. ડિવિઝન કરતા કેટલા, 0.375. જે અહીંયા પ્રોસેસ કરી હતી એના કરતા અહીંયા ઉલટું, તો એનો મતલબ અહીંયા જે સંબંધ આવ્યો તો એના કરતા અહીંયા કેવો સંબંધ આવે, ઉલટો સંબંધ આવે. ક્લિયર જ છે ને. હવે એ બીટા ના છેદમાં બીટા અને એ બી ના છેદમાં બી, હવે વેલ્યુ પુટ કરો તો અહીંયા 0.50 છે અને અહીંયા 0.375. નો મતલબ આને કોણી વેગી, તો આની વચ્ચે કેવો સંબંધ છે, ધન ગુણાત્મક સંબંધ છે. ડન. તો હવે ત્રીજા નંબરનો જો તમને પહેલા એ અને બી વચ્ચે સંબંધ કીધો, એટલે એ બી ની સાથે ક્યુ છે, આ એ બીટા, એટલે કમ્પેરિઝન પ્રમાણની રીતમાં આ કરવાનું થાય. હવે તમને આલ્ફા અને બી નું કીધું છે કમ્પેરિઝન કરવાનું, તો આલ્ફા અને બી હોય તો એની સામે શું આવશે, આલ્ફા અને બીટાની વેલ્યુ આવશે. બરાબર. હવે ત્રીજા નંબરનું જે છે એની અંદર તમને એવું કીધું છે કે આલ્ફા અને બી વચ્ચેનો સંબંધ શોધો. રાઈટ. જેમ મેં તમને કીધું એમ એની નીચે જે છે એ આવે, તો આલ્ફા અને બી ના છેદમાં બી, અને એની કમ્પેરિઝન કોની સાથે કરવાની, આલ્ફા અને બીટા છેદમાં બીટાની સાથે. બરાબર. તો આલ્ફા અને બી કેટલા છે, 300 છે, જ્યારે બી ની વેલ્યુ કેટલી છે, 480 છે, તો ઈ કેટલા આવે, 0.625. આલ્ફા અને બીટાના છેદમાં બીટા મેળવવાનું, તો આલ્ફા અને બીટાની વેલ્યુ 60 છે, બીટાની વેલ્યુ 120 છે, તો 0.50. તો હવે લેસ ધેન ઓર ઇક્વલ ટુ ની જેમ આપણે કરી દઈએ, તો કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ ની મુજબ આપણે ગોતીએ મૂકીએ, તો આલ્ફા બી ના છેદમાં બી, આલ્ફા બીટા ના છેદમાં બીટા. આલ્ફા બી ના છેદમાં બી વેલ્યુ કરતા 0.625 આવ્યા, અને આલ્ફા બી બીટામાં કેટલા આવ્યા, 0.50 આવ્યા. આલ્ફા બીમાં 0.625 ને અહીંયા 0.50, એનો મતલબ આ મોટું થયું, આ સાઈડ વાળું ડાબી સાઈડ વાળું ડાબી સાઈડ વાળું મોટું થાય, એટલે ઈ કેવો સંબંધ હોય, ધન ગુણાત્મક સંબંધ હોય. રાઈટ. તો હવે ચોથા નંબરની અંદર તમને એવું કીધું છે કે આલ્ફા અને બીટા વચ્ચેનો સંબંધ શોધો. તો જેમ આપણે હમણાં જ વાત થઈ આલ્ફા અને બીટા, તો સેમ જે આ પ્રોસેસ કરી એ પ્રોસેસને હવે ઉલટાવી દઉં છું, હવે તો તમને સમજ પડે જેનું સૂત્ર શું છે શું નહીં. બરાબર. તો ડાયરેક્ટ હવે આન્સર મૂકી દઉં છું, આલ્ફા બીટાના છેદમાં બીટા, અને એની સામે કમ્પેરિઝન આલ્ફા બીના છેદમાં બી. આલ્ફા બીટાના છેદમાં બીટા કરતા આન્સર આવે છે 0.50, અને અહીંયા આન્સર આવે છે 0.625. એનો મતલબ કોણ મોટું થયું, આલ્ફા બીના છેદમાં બી, એટલે એમના વચ્ચે કેવો સંબંધ છે, ઋણ ગુણાત્મક સંબંધ છે એવું કહેવાય. ડન. તો આ ચારે વચ્ચેનો સંબંધ, જો તમને એ બી ની વેલ્યુનો સંબંધ ગોતવાનો કીધો હતો, તો એ બી ની સાથે જે નીચે કોણ છે, એ બીટા આવે, એટલે એ બીટાનું કીધું હોય તો એની સાથે એ બી આવે. આલ્ફા બી કીધું છે તો એની સાથે આલ્ફા બીટા આવે, અને આલ્ફા બીટાનો જો ફક્ત કીધો હોત તો એની સામે શું આવે, આલ્ફા બી. કમ્પેરિઝન આ બંને બંનેની થાય.
આની નાની કમ્પેરિઝન થાય નહીં. ક્લિયર? તો અહીંયા આ વાળો એક્ઝામ્પલ પણ આપણો પૂરો. નેક્સ્ટ એક્ઝામ્પલ શરૂ કરીએ. તો આપણો નેક્સ્ટ એક્ઝામ્પલ જો એક સર્વેક્ષણમાં નીચે મુજબના પરિણામ મળ્યા, જેમાં પરીક્ષામાં બેઠેલા કુલ ઉમેદવાર છોકરા 400 છોકરીઓ, 100 પરણિત, 75 છોકરા, 25 પરણિત છોકરીઓ, પરણિત અને પાસ થયા 35 છોકરા, પરણિત અને પાસ થયા 10 છોકરીઓ, અપરણિત અને ના પાસ થયા 275 છોકરા અને 70 છોકરીઓ. સેમ આવો જ એક્ઝામ્પલ આપણે આની પહેલા પણ કરેલો છે, રાઈટ? તો ફટાફટ એક કરીએ અને આ માહિતી ઉપરથી શું મેળવવાનું છે, વ્યવહારિક દરજ્જો અને સફળતા વચ્ચેનો ગુણાત્મક સંબંધ. નેક્સ્ટ એક્ઝામ્પલ શરૂ કરીએ, જેની અંદર આપણે એ એટલે પરણિત હોય એને કહીએ. તો આલ્ફા એટલે અપરણિત, બી એટલે પાસ હોય એવા, અને બીટા એટલે ના પાસ હોય એવા. જસ્ટ હું તમને હિટ જ આપું છું, બરાબર, શોર્ટકટ એક્ઝામ્પલ માટેની. પછી ફર્સ્ટ તમને એવું કીધું, કોષ્ટક બનાવીએ, પેલા જે કરીએ છીએ બોયસનું કરીએ, પછી લેશું ગર્લ્સનું. તો સૌથી પહેલા તમારી પાસે એમ કેટલા છે, 400 છે. પછી તમને કીધું છે પરીક્ષામાં બેઠેલા કુલ ઉમેદવાર છોકરા 400, કુલ પરણિત. પરણિત એટલે શું કીધું, એ. અહીંયા જે ટોટલ હવે શેનો થશે, એનો થશે. અહીંયા શેનો થશે, આલ્ફાનો થશે. અહીંયા બી આવશે અને અહીંયા બીટા આવશે. કુલ પરણિત છોકરાઓ કેટલા છે, 75. પરણિત અને પાસ, પરણિત એટલે એ અને પાસ એટલે એ બી, એ બી એટલે અહીંયા આવે. જે કેટલા છે તમારી પાસે, 35. પછી કીધું છે અપરણિત અને નાપાસ, અપરણિત એટલે આલ્ફા, નાપાસ એટલે બીટા, બરાબર. અપરણિત અને આલ્ફા અને બીટા એનો મતલબ ઈ અહીંયા આવે છે. કેટલા છે તમારી પાસે, 275. અપરણિત એટલે આલ્ફા. તમારી ટેક્સ્ટમાં પ્રિન્ટ મિસ્ટેક છે, અહીંયા જે નાપાસ લખ્યું ત્યાં નાપાસ નથી, કેવા છે, પાસ થયેલા વિદ્યાર્થીઓ છે, બરાબર. પ્રિન્ટ મિસ્ટેક છે. તો તમને એવું કીધું અપરણિત અને પાસ, અપરણિત એટલે કેવા છે, આલ્ફા, પાસ એટલે બી. તો આલ્ફા અને બી જે અહીંયા આવે જે કેટલા છે, 275. ડન? તો પ્લસ ઓર માઇનસ કરી તો આપણને ખ્યાલ પડે. 275માં 35 પ્લસ કરીએ તો કેટલા આવે, 310. 400માંથી 310ને લેસ કરો તો અહીંયા કેટલા આવે, 90. 400માંથી 75 લેસ કરો તો 325. 325માંથી 275 લેસ કરો તો 50. 75માંથી 35 લેસ કરો તો 40. સૂત્રમાં કિંમત મૂકીએ, ક્યુ બરાબર ક્રોસ ગુણાકાર થશે. તો ડાયરેક્ટ હવે કરી દઉં છું, 35 મલ્ટિફિકેશનમાં 40 માઇનસ 275 મલ્ટિફિકેશનમાં 40 છેદમાં 35 મલ્ટિફિકેશનમાં 50 પ્લસ 275 મલ્ટિફિકેશનમાં 40. ડન? 40 ને પેલા લખો 275, કામ તો બંને નું ગુણાકાર નું જ છે. તો અંશમાં અહીંયા આવશે 1750 માઇનસ 11000 ના છેદમાં 1750 પ્લસ 11000. ડિવિઝન કરતા ફાઇનલ જે આન્સર છે માઇનસ 0.73, જે કેનું છે, બોયસનો ગુણાત્મક સંબંધાંક છે. ડન? સેમ એવું ગર્લ્સ માટે કરીએ. તો ગર્લ્સ માટેનું જોઈએ તો એની અંદર તમને એવું કીધું છે, ગુણધર્મો જેમ આપણા અત્યારે કોષ્ટક બનાવ્યું હતું એવું જ એક ગુણધર્મવાળું બીજું કોષ્ટક બનાવી નાખીએ.
ટોટલ ગર્લ્સ કેટલી છે? ટોટલ ગર્લ્સ તમારી પાસે 70 છે, સોરી 100 છે. પછી તમને એવું કીધું છે કે કુલ પરણિત, પરણિત એટલે એ કીધું બરાબર ને આપણે, પરણિત એટલે શું કીધું એ, કેટલી છે છે 25. પરણિત અને પાસ, પરણિત એટલે એ, પાસ એટલે બી, એટલે એ બી ફરીવાર કેટલા આવ્યા 10, જે મોલામાં હતું એ જ બધી વેલ્યુ છે. અપરણિત અને નાપાસ, અપરણિત એટલે શું છે આલ્ફા, નાપાસ એટલે શું છે આલ્ફા બીટા, જે અહીંયા વેલ્યુ આવે જે કેટલી છે તમારી પાસે 70. ડન, બસ આટલી વેલ્યુ અવેલેબલ છે. તો હવે એક પછી એક પ્લસ ઓર માઇનસ કરતા 25 - 10 એટલે અહીં કેટલા આવે 15. સોરી, તમારી ટેક્સના ચેન્જીસ બોઇસ માટે કીધા, ગર્લ્સ માટે મારે લખાઈ ગયું અહીંયા જ. આપણે ચેન્જીસ શું કરાવ્યા મેં તમને, અહીંયા ના પાસ નથી, કેવું છે પાસ છે બરાબર. તમારા ટેક્સમાં ચેન્જીસ કરવા પાછળ મારે ભૂલ થઈ. 70 આલ્ફા, આલ્ફા બી કેટલા થયા 70, અપરણિત અને પાસ એટલે કેટલા 70, 70 ને 10 80, 100 માંથી 80 જાય તો 20, 20 માંથી 15 જાય તો 5, 70 ને 5 75. ડન, સૂત્રમાં કિંમત મૂકી દઈએ, ડાયરેક્ટ ક્રોસ ગુણાકાર કરી નાખું છું, 10 મલ્ટીફિકેશનમાં 5 માઇનસ 70 મલ્ટીફિકેશનમાં 15, 15 મલ્ટીફિકેશનમાં 70 કયો તો આન્સર 1 નો 1 જ આવે. હવે અહીંયા મલ્ટીફિકેશન અને માઇનસ કરતા જે આન્સર છે એ માઇનસ 1000 આવે છે અને છેદમાં કેટલા આવે 1100, તો આન્સર આવશે -0.91. ગર્લ્સ માટેનો ગુણાત્મક સંબંધ 0.91 છે, બોયઝ માટેનો ગુણાત્મક સંબંધ 0.73 છે. તો પરિણિત વ્યક્તિ અને પરીક્ષામાં સફળ હોય એ બંને વચ્ચે કેવો સંબંધ છે? ઋણ, કારણ કે આન્સર 2 જ કેવા આવ્યા, માઇનસ આવ્યા બરાબર. પણ છોકરા કરતા છોકરીનો ગુણાત્મક સંબંધ વધારે આવે છે. અને પણ એ ધ્યાન રાખવાનું છે કે અહીંયા જે માઇનસની સાઇન છે એ ધ્યાનમાં લેવાની નથી, કેમ કે આ નિયમ છે બરાબર, એટલા માટે. હવે લાસ્ટ વન એક્ઝામ્પલ કરી લઈએ. નેક્સ્ટ વન આપણો જે એક્ઝામ્પલ છે એમાં તમને કીધું છે કે નીચેની માહિતી પરથી યુલનો ગુણાત્મક સંબંધક અને યુલનો કોલિગ્રેશનનો આંક શોધો. માહિતી તમને આપી છે N 2000, A 260, B 1720 અને AB 100. તો સૌથી પહેલા આપણે કોષ્ટક બનાવીએ આન્સર માટે. ગુણધર્મ, ગુણધર્મની અંદર એ આલ્ફા અને કુલ, બી બીટા અને કુલ. ડન, અહીંયા આવશે એ બી, અહીંયા આવશે આલ્ફા બી, અહીંયા આવશે બી, એ બીટા, આલ્ફા બીટા, બીટા, એ આલ્ફા અને એન. ડન, ઓકે. હવે આપણી પાસે એન કેટલા છે 2000 છે, એ કેટલા છે 260 છે, બીટા કેટલા છે 1720 છે, એ બી આપ્યા છે 100. 260 માંથી 100 જશે એટલે 160, 2000 - 260 એટલે આવે 1740, 1720 - 160 એટલે આવશે 1560, 1740 - 1560 આન્સર આવશે 180 + 200 એટલે 280. ડન, જેમ હવે આપણે કે ગોતીએ, કે શું કામ ગોતવું પડશે, કારણ કે આપણે ક્યુ અને વાય જોઈએ છે, તો એ કે ની મદદથી મળશે. કે નું સૂત્ર સેમ આ જે ક્રોસ ગુણાકાર કરીએ છીએ એ, આ બંને અંશમાં ને આ બંને ક્યાં આવશે છેદમાં આવશે બરાબર. અથવા એ બી, એ બીટાની વેલ્યુ અંશમાં
અને આ બંને વેલ્યુ છેદમાં શું કામ કારણ કે આપણે ઉલટી પ્રોસેસ કરી છે એ બીટા થી શરૂઆત થાય આપણે એટલા માટે બરાબર તો એ બીટા ના છેદમાં આલ્ફા બી એ બી ના છેદ એ બી ઇન્ટુ આલ્ફા બીટા ક્રોસ ગુણાકાર કરીએ એ બીટા કેટલો છે 160 મલ્ટીપ્લિકેશનમાં 180 સો મલ્ટીપ્લિકેશનમાં 1560 ફાઇનલ આન્સર આપવો આવશે 0.185 બરાબર અગર આને અંડર રૂટમાં જો કરીએ તો સામે વર્ગમૂળ માટે લાવવું હોય તો આપણે વર્ગમૂળ કરવું પડે ને તો એ જે વર્ગમૂળ કરીએ તો એ વર્ગમૂળ આવતા આન્સર આવે છે એટલે આનું વર્ગમૂળ કરીએ તો વર્ગમૂળ આવતા આન્સર આવે છે 0.43 હવે યુલનો કોલિગ્રેશનનો આંક પોતે ક્યુ બરાબર તો કે ક્યુનું સૂત્ર શું છે ક્યુ બરાબર 1 - k અને 1 + k 1 - 0.43 સોરી આપણે કે નો આન્સર મૂકવાનો છે નોટ અંડર રૂટ કે અંડર રૂટ આપણે કોલિગ્રેશન આંક માટે જોઈએ છે તો કે નો આન્સર કેટલો છે 1 - 185.185 ના છેદમાં 1 + 0.185 તો બરાબર ડિવિઝન કરતા આન્સર આવે 0.69 ડન હવે કોલિગ્રેશનનો આંક મેળવીએ કોલિગ્રેશનનો આંક મેળવીએમાં શું છે 1 + √k તો કોલિગ્રેશન આંકનું સૂત્ર 1 - k અને 1 + k કરવાથી પણ k કેવો લેવાનો અંડર રૂટ લેવાનો તો તમને કોલિગ્રેશનનો આંક કેટલો મળે છે 0.40 ડન લાસ્ટ એક્ઝામ્પલ કરીને આપણે અહીંયા ચેપ્ટરને વાઇન્ડ અપ કરીએ નેક્સ્ટ તો નેક્સ્ટ વન એક્ઝામ્પલ જે છે એમાં તમને એવું કીધું છે કે કોલિગ્રેશનનો આંક જે છે એ 0.36 છે હવે આ માહિતી પરથી તમારે ગુણાત્મક સંબંધાંક એટલે શું ક્યુ મેળવવાનો છે સિમ્પલ એવું સૂત્ર છે ક્યુ બરાબર 2 આલ્ફા બીટા અને આપણે થર્ડ વન શું કીધું હતું ગેમા ક્યુ બરાબર અથવા વાય વડે દર્શાવતો બંને એક જ છે છતાંય જેને જે યાદ રહીએ તો 2 મલ્ટીપ્લિકેશનમાં 0.36 ના છેદમાં 1 + હું ડાયરેક્ટ 0.36 જે છે એનો સ્ક્વેર કરીને લખી દઉં છું 0.1236 બરાબર તો અંશમાં આવશે 0.72 છેદમાં આવશે 1.1296 તો ડિવિઝન કરતા ફાઇનલ આન્સર છે 0.64 જે આપણને શું મળ્યો ક્યુ ગુણાત્મક સંબંધાંક મળ્યો 0.64 ડન તો અહીંયા આપણું ચેપ્ટર પૂરું અને આપણું એક્ઝામ્પલ પણ પૂરું અને આપણું ચેપ્ટર પણ પૂરું